સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતી નવસારી નગરપાલિકાની જમીની હકીકત કઈ જુદી જ છે. સમગ્ર શહેરને હાલ રખડતા ઢોરોના ત્રાસથી લોકો ઉપર જીવના જોખમનું સંકટ કહેવાતા ગૌભક્તો કુંભકર્ણની નિંદ્રામાં તલ્લીન. નવસારી નગરપાલિકાએ સ્વચ્છતા અને શહેરના ફુવારાઓ દુધિયા તળાવના બ્યુટિફિકેશન માટે ભૂતકાળમાં વાહવાહી મેળવેલી છે, પરંતુ આ એવોર્ડ અને વાહવાહી ઉપર પાલિકાની ઢીલી નીતિના કારણે ઝાંખપ આવી છે. શહેરના રાજમાર્ગો ઉપર રખડતા ઢોરોએ અડિંગો જમાવીને લોકોને હેરાન કરી મૂક્યા છે, ત્યારે કેટલીય સ્થાનિક ખાનગી સંસ્થાઓએ પણ જિલ્લા કલેક્ટર અને પાલિકાના અધિકારીઓને લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર કંઈ કરીએ છે અને થઈ જશે તેવી વાતો કરી પોતાનો લૂલો બચાવ જ કરી રહ્યા છે. ગત વર્ષે દુધિયા તળાવ શાક માર્કેટમાં આખલાના હુમલાથી એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટના બાદ પણ આજ સુધી શહેરના રાજમાર્ગો ઉપર અને દરેક વિસ્તારના રસ્તા ઉપર ઢોર માલિકો દ્વારા છોડી મુકાયેલા રખડતા ઢોર લોકોના જીવના જોખમમાં મૂકી દેતા હોય છે, ત્યારે પાલિકા તંત્ર જેટલી આ બાબતે જવાબદાર છે એટલા જ ઢોરના માલિકો પણ જવાબદાર છે. પરંતુ હવે વાત તો એ છે કે માલિકો અને પાલિકા આ બંને વચ્ચે પ્રજા હેરાન થઈ રહી છે. બીજી બાજુ રસ્તાઓ ઉપર ઢોરોનું સામ્રાજ્ય એટલું બધું વધી ગયું છે કે ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતો પણ થાય છે, ત્યારે આ બાબતે કોઈ નક્કર કામગીરી થાય એ હવે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નવસારી ટુડે.